આજે વર્લ્ડ એલિફન્ટ ડે છે, એટલે કે વિશ્વ હાથી દિવસ. આ શું છે? હાથી. હાથીને લાંબી સૂંઢ હોય છે, ટૂંકી પૂંછડી હોય છે, સુપડા જેવા કાન હોય છે, હાથીને લાંબા લાંબા દાંત હોય છે. અળકો, આ તો થઈ હાથીની વાત. હવે હું તમને થોડુંક વધારે હાથી વિશે જણાવું. હાથી છે ને બાળકો, એની આ સૂંઢ છે ને, એ સૂંઢમાં કેટલું બધું પાણી સમાય ખબર છે તમને? 5 લિટર પાણી સમાય. પછી હાથીનું મગજ જે હોય છે ને, એ બહુ જ નાનું, એટલે કે 500 ગ્રામનું એનું વજન જે હોય છે ને, એ ખાલી 500 ગ્રામનું જ હોય છે. બાકી હાથીનું મગજ એમ તમને દેખાય કે કેટલો મોટો હાથી છે, પણ હાથીનું મગજ ખાલી 500 ગ્રામનું જ હોય છે. છે પંપમ, એમાંથી આપણે આલ્ફાબેટ F લખવાના છે. પહેલા આપણે કરીશું ઊભી લાઈન, એટલે કે સ્ટેન્ડિંગ લાઈન. ઊભી લાઈન થઈ ગઈ. હવે અહીંયા આપણે ઉપર આડી લાઈન કરીશું, એટલે કે સ્લીપિંગ લાઈન. અહીંયા આપણે બીજી આડી લાઈન, એટલે કે સ્લીપિંગ લાઈન બીજી. ઓકે, થઈ ગયો આપણો આલ્ફાબેટ F. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. અરે વાહ, વેરી ગુડ. રેતીમાંથી આપણે આલ્ફાબેટ G લખવાના છે. તો પહેલા આપણે આલ્ફાબેટ C શીખી ગયા ને, તો આલ્ફાબેટ પહેલા C કરીશું, પછી એને અહીંયાથી સેજ ઉપર અને આડી લાઈન. થઈ ગયો આપણો આલ્ફાબેટ G. વેરી ગુડ. અરે વાહ, મસ્ત લખ્યું, વેરી ગુડ. આ છે મણકા ઘોડી. તો ચાલો આપણે આપણે કયા અંક શીખી ગયા? 1 થી 4. તો તેની ગણતરી કરીએ. વેરી, 1 પછી કેટલા આવે? 2. વેરી ગુડ. હવે 3. વેરી ગુડ. આપણે ગેમ રમવાની છે. ટીચર 1 કહે તો તમારે કેટલી ફિંગર બતાવવાની? 1. 1 આંગળી બતાવવાની. ઓકે, અને 2 કહે તો 2 આંગળી. ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. 3. અરે વાહ, ચલો 3. હવે વેરી ગુડ, 2 આંગળી બતાવી. અરે વાહ. 5. હા, વેરી ગુડ, 5. આ છે આપણો રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજમાં કેટલા પટ્ટા હોય છે? 3. પહેલો પટ્ટો કેસરી, બીજો પટ્ટો સફેદ અને ત્રીજો પટ્ટો લીલો. વેરી ગુડ, વેરી ગુડ ખુશી. અરે વાહ, વેરી ગુડ. આ રીતે છે ખરો? ચલો ડોટ કરી દીધા છે તમને. જો આ રીતે ડોટ જોડવાના, ડોટ જોડવાના છે. સરસ, વેરી ગુડ, ફાઇન કર્યું છે. સરસ, એસ જેવું દેખાય છે ને તમને? તો ચાલો અહીં તો લીંબુ ખાટું લાગે, તો ખાંડ કેવી લાગે? મીઠી. કડવા. કારેલા કેવા લાગે? કડવા. લાલ મરચું છે, તો લાલ મરચું કેવું લાગે? તીખું. મીઠું કેવું લાગે? ખારું. મરચા કેવા લાગે? તીખા. લીંબુ કેવું લાગે? કરતી હૈ.
જો આ રીતે એક એક લેવાનું છે. સરસ, વેરી ગુડ. જો ત્રિકોણ કઈ લીટીથી બને છે? બે ત્રાસી લીટી અને એક આડી લીટી. જો આ રીતે આપણે હવે આડી લીટી એક રાજમા આ રીતે આખું ગોળ બનાવવાનું છે. જો ટીચરનું આ છે મોર, અને મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. હવે આપણે મોરનું ચુડકણું ગાઈશું. મોર મોરા આવજે, સાથે ધીરને લાવજે, દાણા આપું ચણજે.